જય જીનેન્દ્ર બંધુઓ. ભરતભાઈ, જેમને અનેક વિરુદ્ધ આપેલા છે, જીવદયા રક્ષક કહો કે પશુના મા બાપ કહો, જીવોના આત્મર સાથેનું અનેરું જોડાણ જેમનું હતું, અહિંસાનો તેજસ્વી ચહેરો સૂર્યકાળે આથમી ગયો અને પૃથ્વી અંધકારના ઓડા ઉતરી આપ્યા, જેને મોતના મુખમાંથી લાખો અબોલ જીવોને ઉગારી અને અભયદાન આપ્યું, એવા શ્રી ભરતભાઈ આકસ્મિક રૂપે જીવને બચાવતા જ પોતાના જીવને ગુમાવ્યો. તેની સાથે તેમના સાથે વિમલભાઈ અને રાકેશભાઈ, જેમના રોમ રોમમાં પ્રભુ શાસન વહી રહ્યું હતું, એ પણ જીવદયાના વેદી પર પડી બન્યા. શ્રી ભરતભાઈ કોઠારીનો યાદ આવે એવો પ્રસંગ. 260 ખેટા બકરાથી ભરેલો ટ્રક એક ખાડામાં ફસાઈ ને રાજપુરના વતની સુરેશભાઈ દોશી, તેમના પુત્ર મિત્ર વગેરે સાથી સાથે તરત જ પહોંચી આખી રાત અનેકના માર્ગદર્શન હેઠળ વર્ધમાન સંસ્કાર ધામ વગેરેની સૂઝબૂઝ સાથે 207 જીવોને બચાવી શ્રી નાકોડા ભૈરવ ધામ પાંજરાપોળમાં આશ્રય આપ્યો. બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત અવોર્ડ ગોઝ ટુ શાશ્વતી ભૂમિપાલિતા. 9 વર્ષના બાળ સાધ્વીજી દ્વારા શત્રુંજય તીર્થની છઠ્ઠે કરીને શાંત યાત્રાની ખૂબ ખૂબ અનુમોદના. બાળવયમાં જ્યાં મોબાઈલ પાસ્તા પિઝામાં મન રાચે ત્યાં સંયમ પથિક બનીને આવી આરાધના કરી, અહો જિનશાસનમ અહો જિનશાસનમ. કન્યાકુમારીની ભાવનધરા પર ડગલેને પગલે જ્યાં સતત હિંસાનો ધોધ હોય એવા સંસારને પૂર્ણ વિરામ આપીને જાવત જીવ માટે સર્વ જીવો સાથે મૈત્રીનો પંથ એટલે સંયમ તરફ પ્રયાણ 26 જાન્યુઆરીએ થયું, અને જે લાચારી સાથેનું જીવન સંસાર હતું તેને હવે ખુમારી સાથેનું જીવન પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવી રહ્યા છે. ચેન્નાઈ મહાનગરીની ધન્યધરા પર જ્યાં 65 દીક્ષાર્થીઓ, 85 દીક્ષાર્થીઓ, 25 દીક્ષાર્થીઓ અને 72 દીક્ષાર્થીઓ પછી પણ આવી ઉજળી પરંપરામાં 25 મુમુક્ષુઓ સંયમ પંથે પ્રયાણ કરવા જઈ રહ્યા છે. 24 ફેબ્રુઆરી 2021ના રોજ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિયશ સુરેશ્વરજી મરા સાહેબની નિશ્રામાં સુરત મુકામે 5 મુમુક્ષુઓ સંયમ બંધે પ્રયાણ કરશે. 22 ફેબ્રુઆરી 2021ના રોજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અજીત શેખર મરા સાહેબની પાવન નિશ્રામાં 10 પુણ્યાત્મન પ્રવજ્યના પંથે પ્રયાણ કરશે. સ્થાનકવાસી સમુદાયમાં ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ઉત્તમચંદ્રજી મરા સાહેબના સાનિધ્યમાં 22 ફેબ્રુઆરી 6 મુમુક્ષુઓ પ્રભુના પંથે પ્રયાણ કરશે. તપોવન મધ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અભયચંદ્ર સુરેશ્વરજી મરા સાહેબે મુમુક્ષુ તીર્થકો કુમારને 22 ફેબ્રુઆરીએ સંયમ પંથે જવાનું મુહૂર્ત પ્રદાન કર્યું. શ્રી જૈન એલર્ટ ગ્રુપના યુવાનો દ્વારા ધાબળા વિતરણનું આયોજન થયું, જેમાં હાઈવે પરના અને હાઈવેથી 25 કિલોમીટર દૂરના અંતરમાં આવેલા ઘરો સુધી પહોંચીને સહાયક બનીને ધાબળા ઓઢાડીને રાહત આપી. શ્રી જિનશાસન ભક્તિ ટ્રસ્ટ ભારત દેશ સાથે સાથે વિદેશોમાં પણ પરમાત્માના જિનાલયની ધજા બનાવવાનો સુંદર લાભ લે છે. સંવત 2064માં 3591 જેટલી ધજાનો લાભ લેતા લેતા આજે સંવત 2077માં 22,500 જેટલી ધજાનો લાભ લઈ રહ્યા છે, જેમાં લગભગ 212,500 જેટલી ધજાની સુંદર ભેટ જિનાલયને પ્રદાન કરે છે. મુંબઈના ઘણા યુવાનો દ્વારા બર્ડ રિઝર્વ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અનેક ઘાયલ પશુની સંભાળ લેવામાં આવી અને તેની આગળ વધતા ટ્રક પર ઊભા થઈને બાંબુ વગેરેથી સાચવીને ઝાડ પરના ફસાયેલા ઘાયલ પશુને સાચવીને કાઢ્યા, દોરા માંજા વગેરે કાઢવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. શ્રીમદ વિજય આચાર્ય શ્રી રામચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબના પ્રશિષ્ય પરમ પૂજ્ય મુનિરાજ સાહેબોથી મારા સાહેબ પરોડે જાપ કરતા કરતા સમાધિપૂર્વક કાઢ ધર્મ પામ્યા. તેઓ શ્રી 38 વર્ષથી અઠમ તપના આરાધક હતા. માલવા મેવાડની ધન્યધરા પર છોટી થાલેડી નગરે શ્રીમતી પિંકીબેન નાગોરી દ્વારા 108 ઉપવાસની ઉગ્ર તપસ્યા ચાલી રહી છે, જેમના પારણા મહાસુદ બીજ શનિવારના રોજ તારીખ 13 ફેબ્રુઆરી 2021ના શુભ દિવસે આવેલ છે. પહેલાવાળા સમુદાયના સાધ્વીજી શ્રી સંવેગ પ્રજ્ઞાશ્રીજી મારા સાહેબને 245 દિવસનું મહાપત્ર હતું, જેમાં 196 ઉપવાસ આવે પણ તેમાં પણ તેમને 201 ઉપવાસ કર્યા. આવી અનેક તપસ્યાઓની યાદી સ્ક્રીન પર દર્શાવેલ છે. પ્રભુના શાસનમાં થનારા મણી સમાન ગચ્છાધિપતિ જેઓ શ્રીની વસની વિધાય, એક જ વર્ષમાં ગચ્છાધિપતિશ્રીના કાળ ધર્મ અને જિનશાસનને ભારી ખોટ. વર્તમાન 24ના 24 તીર્થંકરોની 119 કલ્યાણક ભૂમિની જાત, જેમાં સર્વ કચ્છના ગુરુ ભગવંતો માટે મુમુક્ષો માટે લોક લાડીલા બનેલા પ્રવીણભાઈ લોડાયા, જેમને આ વર્ષે પણ અંદાજિત 167 મુમુક્ષોનો યાત્રા પ્રવાસ ચાલુ છે. બસ આજના સમાચારમાં આટલું જ. જૈન જગતની તમામ જાણકારી મેળવવા જોતા રહો સમાચાર શતક ઓન્લી ઓન સેન્ડર યર લાઈફ.